બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની દીવ જિલ્લા ભાજપ દ્વારા સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરવામાં આવી। દીવ જિલ્લા ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુપ્રત કરવામાં આવેલ મકાનોના લાભાર્થીઓને મુલાકાત લેવામાં આવી, જે અંતર્ગત દીવ જિલ્લા સામાજિક ન્યાય અને સપ્તાહ સમિતિના સંયોજક હેમલતા સોલંકીના નેતૃત્વમાં પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ કિરીટ વાજા, દીવ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ વિનોદ જાદવ, નગરપાલિકા કાઉન્સિલર ભાવનાબેન પ્રદીપ દૂધમલ, નીતા જાદવ, ક્રીડન શ્યા, કારોબારી સમિતિના સભ્ય કિશોર કાપડિયા સહિત કાર્યકર્તાઓએ ગોગલા બાંડોરકર કોલોની સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી સ્વચ્છતા અને સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી। આ પ્રસંગે ગોગલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જણાવ્યું કે અહીં સમયસર કચરાની ગાડી કચરો લેવા માટે આવે છે, એટલે અહીં સ્વચ્છતા જળવાઈ રહે છે, સાથે પીવાનું પાણી વિદ્યુત પુરવઠો નિયમિત આપવામાં આવે છે, જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે। વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં કોઈ પણ પ્રકારની તકલીફ વગર છેલ્લા 1.5 વર્ષથી શાંતિપૂર્વક નિવાસ કરી રહ્યા છીએ। ત્રણેય મોસમ બદલાય પણ અમને કોઈ તકલીફ નથી પડી, તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મીનાક્ષી ગઢવી, જેડેશીવી, દીવ। ન્યાય સપ્તાહ અંતર્ગત અમે લોકોએ આવાસ યોજના દીવનું અમે લોકોએ નિરીક્ષણ કરેલું છે, તો એમાં હેમલતાબેન હાજર રહ્યા હતા અને કિરીટભાઈ વાજા, કાઉન્સિલર કિદનભાઈ, નીતાબેન અને ભાવનાબેન હાજરી આપેલી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હતા। આજ રોજ અમે લોકોએ અહીંયા વિઝિટ કરેલી, એમાં જાણવા મળ્યું કે મોદી સાહેબનું જે સપનું છે કે સ્વસ્થ ભારત અભિયાન, એના અંતર્ગત આજે અમે અહીંયા ઘણી સફાઈ જોયેલી છે અને અહીંયા બધા લોકો હળી મળીને બહુ ચોખ્ખાઈ રાખી અને બહુ સાથે રહે છે, સંપ રાખીને રહે છે। તો આજે આ મોદી સાહેબનું સપનું પૂરું થતું દેખાતું છે અમને, અને આ લોકોને અહીંયા કચરાની ગાડી પણ ટાઈમ ટુ ટાઈમ આવે છે અને પાણીની સમસ્યા પણ બહુ સારી રીતે છે, અહીંયા ગરમ પાણી પણ સારું મળે છે એ લોકોને અને પીવાનું પાણીની પણ વ્યવસ્થા બહુ ખૂબ સારી છે। તો અહીંયાના લોકો જે મકાન આપેલા છે ગવર્મેન્ટે, એમાં બધા લોકો ખુશ છે અને આજે અહીંયાની વિઝિટ અમને સફળ થતી દેખાય છે।